ને મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રિઝનિંગના સમની અંદર અગાઉ પૂછાયેલા સમ આપણે જોઈ રહ્યા છીએ એની અંદર એક આવું કંઈક આપ્યું છે કે 55 છે, પછી 109 છે, પછી 433 છે, 865 છે, 1729 છે. તો એક સ્માર્ટ વર્ક એ છે કે તમને અહીંથી કંઈ સીધું પકડાશે નહીં, તો તમે અહીં જે વધારે છે એનો ઉપયોગ કરી અને તમે કંઈક કરી શકો છો. જેમ કે તમે આમ દેખાય છે કે ડિફરન્સ લેવાથી શું થાય છે, ચલો જરા ચેક કરી. 1729 અને 865 જોજો, 5 ને 4 9, 6 ને 6 12, 9 ને 8 17, 864 આવ્યા. ઓકે, બીજી વાત 865 છે, એમાંથી 433 બાદ કરી તો 3 ને 2 5, 3 ને 3 6, 4 ને 4 8, હા 864, 432, આ કંઈક જામે છે બરાબર. તો હવે એક કામ કરી, 433માંથી ટ્રાય કરી આના અડધા 216, તો શું થાય, 7 ને 6 13, 2 ને 1 3, અને 217. એવું ક્યાંય છે? હા છે તો ખરું, પણ હજી આપણે ટ્રાય કરી કે 217 છે એમાંથી આના અડધા એટલે કે કેટલા આવશે, 108, તો 9 ને 8 17, 0 109. બસ ગાડી કાંઈ જરૂર નથી, અમસ્તુ ચેક કરીને કરવું હોય તો કરી લે. 109, 108 ના અડધા કેટલા થાય, 54, તો 5 ને 4 9, 5 ને 5 10, 55 છે. જી હા છે. તો મિત્રો ફાઇનલ થઈ ગયું કે આ છે જવાબ કેટલો આવશે, 217. તો આટલામાંથી તમે ફાઇનલ નથી કરી શકતા, એટલે આ રીતે પણ તમે કરી શકો છો. તો બેંકની અંદર પૂછાયેલો આ રિઝનિંગનો સમ છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પણ એક શ્રેણી આપી છે જેમાં એક છે, પછી એક છે, પછી બે છે, પછી છ છે, તો પછી તો બહુ સ્પીડ થઈ ગઈ છે. એટલે કે આનો અર્થ એવો છે કે આપણે ગુણાકારના સંદર્ભે આ વિચારવું પડશે, કારણ કે આ ડિફરન્સ કંઈક નાનો નાનો હતો, પછી તો બહુ મોટો થઈ ગયો. તો જુઓ જોઈએ, એકમાંથી એક લેવા હોય તો ચાલો એક એક એક, પછી એમાંથી લેવા હોય તો બે વડે, પછી 2 × 3, આ ગાડી બરાબર ચાલે છે. જો એક એક એક, એક દુ દુ બરાબર, 1 2 3 6, હવે 6 ને આપણે કેટલા વડે ગુણવા પડે, 24 વડે. એ છે, હા છે તો ખરા, પણ હજી આગળ ચેકિંગ કરો, 24 × 5 એટલે કેટલા આવશે, 120, વાંધો નથી. ધેટ મીન્સ જવાબ શું છે, ફાઇનલ. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. બસ મિત્રો કામ તો આ રીતે સતત કરશો તો બધું સહેલું લાગવાનું છે, અને આ બધી વાત માત્ર પ્રેક્ટિસની છે, અને તમે લોકો પ્રેક્ટિસ ફૂલ કરજો. અને તમને ખ્યાલ છે કે લગભગ આપણા 1000 સુધી હવે વિડીયો પહોંચવા માંડશે, એને તો 1000 સુધી એટલે ધેટ મીન્સ બધા તમને ઉપયોગી એવા જ વિડીયો આપણે મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો મિત્રો બસ તમે જો નવા નવા છો તો બધા વિડીયો જોવા માંડો, હે પ્લેલિસ્ટની અંદર વિભાગવાર, અને જે જે વિડીયો જુઓ લાઇક કરવું, કોમેન્ટ લખવી, તો એ એ મારો ઉત્સાહ વધારે છે. અને બસ પરિવારમાં બધાને જોઈન કરતા રહ્યો, આનંદથી કામ કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.